નમસ્કાર, હું પ્રવીણ. રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ છે. ગાંધીનગરમાં બેઠકો છે, જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે, પૂર્વ અધિકારીઓ છે, તમામના નિવેદનો લેવાઈ રહ્યા છે. પણ સરકારથી લઈને કોર્પોરેટર સુધી આ સિસ્ટમનો જે ભાગ છે, આ સિસ્ટમથી આ દેશની જનતા જે ટેક્સ ભરે છે, અપેક્ષા રાખે છે કે પારદર્શી પ્રક્રિયા થાય. પરંતુ આ પ્રક્રિયા અને આ સિસ્ટમમાં આવતા દરેક વિભાગો શું અંધાપાનો ઢોંગ કરી રહ્યા છે, એ ચાહે સરકાર હોય કે નીચેના સ્તર પર કોર્પોરેટર, તેમના વિસ્તારમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, એ ગેરકાયદે સ્પા હોય, બાંધકામ હોય, ગેમ ઝોન હોય, આ તમામ વસ્તુઓ શું તેમના ધ્યાનમાં નથી હોતી? અથવા તો એક સિસ્ટમ બની ગઈ છે કે કંઈ થાય તો અધિકારીઓને આગળ ધરી દો, અસલી ખેલ તો નેતાઓ જ કરી રહ્યા છે. આ ગંભીર સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે સાંસદ રામ મોકરિયા અથવા તો અન્ય જે નેતાઓ, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, છેલ્લા 24 કલાકમાં જે અકળામણે અનુભવી રહ્યા છે, મીડિયાના સવાલોથી જે રીતે બચીને અપશબ્દો વાપરી રહ્યા છે, સંભળાવાય તેમ પણ નથી અને જવાબ નહીં આપીએ. હું કહું તો પ્રશ્ન પૂછવાનો. આ પ્રકારની સ્થિતિ એક તરફ રાજકોટમાં છે, બીજી તરફ ગાંધીનગરમાં સવાલ જવાબ થઈ રહ્યા છે. બબ્બે SIT પણ પ્રાથમિક ધોરણે એવી માહિતી આવે છે, પુષ્ટિ કરવાની બાકી છે SIT ના રિપોર્ટમાં. કદાચ આ માહિતીની પુષ્ટિ થાય અથવા તો આ વાત સાચી હોય તો એનો મતલબ એમ થયો કે ખરેખર સ્થિતિ અંધાપા જેવી છે. પહેલા તો અંધાપો કોને કોને છે અથવા તો અંધાપાનો ઢોંગ કોણ કોણ કરી રહ્યું છે, આ તમામ એ પદ છે, સરકાર હોય, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, પોલીસ કમિશનર હોય, કલેક્ટર, મામલતદાર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, સાંસદ, ધારાસભ્ય અને જે તે વિસ્તાર એટલે કે જ્યાં આગ લાગી છે, 4 કોર્પોરેટર કહેવાતા પ્રજાસેવકો, આ તમામ જે પદ છે અથવા આ વિભાગો છે, વિભાગોની જવાબદારી છે, આમાંથી કોઈને શું ખબર નહોતી કે આ બધું જ થઈ રહ્યું છે? રાજકીય પીઠ વગર શું મંજૂરી શક્ય છે? NOC વગર ભ્રષ્ટ અધિકારીઓ વાત કરીએ છીએ, પણ અસલી ખેલ કોણ કરે છે? રાજકારણીઓ, ગેમ ઝોનથી માંડી વોટર પાર્કમાં રાજકારણીઓનું પાછલા બાણે રોકાણ છે, ઘણા રિપોર્ટ્સ આવ્યા છે, ન માત્ર રાજકોટમાં અને સાથે સાથે આ તમામ પરિસ્થિતિમાં રાજકારણીઓ અધિકારીઓને આગળ ધરી દે, પોતે છટકી જાય અને એવી પણ વાત કરે કે અગાઉ તો મેં પણ લાંચ આપેલી છે. આ શું કાર્યવાહી લોકોનો રોષ ઠારવા માટે થઈ રહી છે? સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં શું ચાલે છે તે ખબર નથી હોતી? શું 5 વર્ષ માટે ચૂંટે છે જનતા? ગેરકાયદે ધમધમતા બાંધકામ, સ્પા, મેં પહેલા જ કહ્યું, આ તમામ વસ્તુઓ જો એક વિસ્તારમાં ધમધમતી હોય તો કોઈની નજર બહાર રહી શકે? MD સાગઠિયા, પૂર્વ TPO, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ગઈકાલે વીરપુરથી શોર્ટ્સ આવ્યા. એક ફાર્મ હાઉસ છે, એક પેટ્રોલ પંપ છે, 70-75 હજારના પગારમાં પ્રોપર્ટી ઊભી કઈ રીતે થઈ ગઈ? અને આ ઉભી કરી તો ત્યાં સુધી શું બધા જ બંધાયેલા હતા? પણ સૌથી મોટી વાત છે, આ ભ્રષ્ટાચારનો સ્વીકાર ખુદ ભાજપના સાંસદ કહી રહ્યા છે, રામ મોકરિયા, કે ભૂતકાળમાં જ્યારે હું સાંસદ નહોતો ત્યારે એક ફાયર ઓફિસરને, ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને NOC માટે 70,000 રૂપિયા મારે આપવા પડ્યા હતા. 70,000, 150 ફૂટ રિંગ રોડ રાજકોટમાં આવેલો છે, ત્યાં બાંધકામમાં અને NOC માટે, ફાયર NOC જેને લઈને તો ધમધમાટ છે, તંત્ર આડેપાટે ચડ્યું છે અને બધે જ અડધી રાત્રે ચેકિંગ કરી રહ્યું છે. અને સૌથી મોટી વાત એ આવે છે કે જ્યારે તેઓ સાંસદ બન્યા, એવો એમનો દાવો છે રામ મોકરિયાનો, જે રામ મોકરિયા પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ અપશબ્દો વાપરે છે. સાહેબ, સવાલથી અકળાઈ જાઉં છો, સવાલનો જવાબ દેવાનું તો તમારું કામ છે, એ ઘરે આવીને પણ પૂછાય અને ઓફિસમાં પણ પૂછાય. હવે એમ કહે છે કે સાંસદ બન્યો તો 70,000 રૂપિયા કવરમાં આજે ઠેબા સાહેબ છે એને મને પરત કરી દીધા. તો અહીંયા સવાલ એ પણ ઉઠે છે, શું સાંસદે પણ ભૂતકાળમાં લાંચ આપી હતી? લાંચ લેનાર ગુનેગાર બને, લાંચ આપનાર ન બને. અને વર્તમાન ડિટેલ એ પણ છે કે જે TPOની વાત થઈ રહી છે, MD સાગઠિયા, એન્ટી કરપ્શન યુનિટ તેની તપાસ કરી રહ્યું છે છેલ્લા 24 કલાકથી. યુનિવર્સિટી રોડ પર એનું જે ઘર બની રહ્યું છે કે જે કંઈ પણ પ્રોપર્ટી બની રહી હોય, વીરપુરની આસપાસ જે મોટું ફાર્મ હાઉસ છે, જે ગઈકાલે પણ દ્રશ્યો GSTV એ દેખાડ્યા હતા, તો આટલી બધી પ્રોપર્ટી શું મિલીભગત વગર આવે છે? TPO તો છે જ, પણ TPO સાથે ભાગીદારી કોની કોની છે? અથવા આ અંધાપાની સિસ્ટમમાં માત્ર આ ઢોંગ થઈ રહ્યો છે,
અંધાપાનો ઢોંગ થઈ રહ્યો છે. મામલતદાર પણ એક તપાસ કરીને એ કારણ શોધી શકે છે કે આમાં ભૂલ કોની છે. સવાલો ઘણા બધા છે. વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાશે, ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાશે, બંનેનું સ્વાગત છે. હેમાંગભાઈ, રાજકોટથી છો આપ, તમારાથી શરૂઆત કરીએ. રામ મોકરિયા ગઈકાલે જે રીતે અકળાઈ જાય છે પ્રેસ કોન્ફરન્સમાં, બાદમાં એક અપશબ્દનો પણ ઉપયોગ કરે છે. આજે એક મીડિયાકર્મીને એમ કહે છે કે ભાઈ હું કહું ત્યારે તમારે પૂછવાનું, અને પછી એમ કહે છે કે ભૂતકાળમાં જ્યારે હું સાંસદ નહોતો એવા દાવા થાય છે. મેં પણ 70,000 રૂપિયા આપ્યા ફાયર એનઓસી માટે, સાંસદ બન્યો તો કવરમાં એ મને પરત કરવા આવે છે. આ ઠેબા સાહેબ છે, ડેપ્યુટી ઓફિસર. ખરેખર આ પ્રકારના ખેલ, આ શું એક સંકેત આપવા માંગે છે કે આ પ્રકારના ખેલ અમે કરતા જ રહીશું? જ્યારે ખુલ્લા પડીએ છીએ ત્યારે અધિકારીઓને આદર કરી દઈએ છીએ, અસલી ખેલ કરનાર શું નેતાઓ છે? અને અકડામણ કેમ વધી ગઈ છે રાજકોટમાં આ નેતાઓની? સાહેબ એ સમજાતું નથી, છે તો પ્રજાના સેવકો જ કે ભૂલી ગયા છે? આપણા શાસ્ત્રોમાં તમે જો પાછળ જાશો તો એક સંસ્કૃતમાં શ્લોક છે જેનો ભાવાનુવાદ હું ગુજરાતીમાં કરું છું. શ્લોક એવો છે કે બલિ નાના પ્રાણીનો દેવાય છે. ક્યારેય સિંહ કે હાથીનો બલિ આપણે જોયો? એમ ભારતીય જનતા પાર્ટીના ટ્રિપલ એન્જિન તંત્રમાં અને સરકારમાં, ટ્રિપલ એન્જિન એટલે કહું છું, દિલ્હી, ગાંધીનગર અને મ્યુનિસિપલ કોર્પોરેશન, બેહદ ભ્રષ્ટાચાર ચાલે છે. રામભાઈએ પ્રયત્ન કર્યો વાત પ્રજા ડોમેનમાં લઈ જવાનો. એમણે એવું પણ કહ્યું કે મેં પાર્ટી લાઈનમાં બધી વાત કરી છે અને જ્યાં રજૂઆત કરવાની ત્યાં કરી છે. આજ સુધી ગુજરાતમાં કોઈ પણ કાંડ થયા, હરણી કાંડ, મોરબી કાંડ, સુરત કાંડ, લઠ્ઠા કાંડ, ક્યાંય કોઈ અધિકારીઓની એરેસ્ટ થઈ નથી. મોટા અધિકારીઓને બચાવવા સીટ આવી જાય છે, SIT સીટ, અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરે છે, જે પછી 6-8 મહિના વર્ષ ઘેર આરામ કરે, અડધો પગાર લે અને પછી વર્ષ 2 વર્ષે પાછા નોકરીમાં આવી જાય. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે જે લઠ્ઠાકાંડ છોડ ગયા વર્ષે, એના DSP ને પાછા નોકરીમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર છે એ પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ વસાવડા સાહેબ, આ સિસ્ટમ અને આ સવાલો ઘણા બધા ઉઠી ગયા, પણ ખુદ સાંસદ એમ કહે કે 70,000 ની મેં ના ચાપી છે, એનો મતલબ તો એમ જ થયો ને NOC માટે. સાંસદ બની જાઓ એટલે નતમસ્તક થઈને તમામ અધિકારીઓ આવી જાય કે ઓહો સાહેબ, હવે તો તમે સત્તામાં છો, હવે તમારા થોડા પૈસા લેવાય. જનતાને કોઈને પાછા, જનતાને આવું હૃદય પરિવર્તન શું અધિકારીઓ જ્યારે જનતા માટે કરે છે ક્યારે, તો આમાં નથી લાગતું કે આમાં તમે જે વાત કરી છે આમાં તો ગુનો નોંધાવો જોઈએ? લાંચ લો કે લાંચ આપો, આ તો બહુ મોટું સ્ટેટમેન્ટ છે, બહુ મોટો પોઈન્ટ આપ્યો એન્ટી કરપ્શન યુનિટને. મેં સ્પષ્ટ માગણી કરી છે કે લાંચ રૂશ્વતનો જે કાયદો છે એની નીચે લાંચ દેનાર અને લેનાર બંને જવાબદાર છે. સાંસદશ્રીએ સ્વેચ્છાથી, શુદ્ધ બુદ્ધિથી પ્રજાજોગ જ્યારે કબૂલાતનામું આપ્યું છે ત્યારે એની ધરપકડ કરવી ફરજિયાત બને છે. પણ મને ખબર છે કે એ નહીં થાય, એના ઘણા કારણો છે. તમને એવું લાગે છે સાહેબ, ગુજરાતની જનતાને એવું લાગે છે કે આ બધું નીચે જ ચાલે છે ને, ગાંધીનગરને કાંઈ ખબર નથી, પાટીલ સાહેબને ખબર નથી, ભૂપેન્દ્રભાઈને ખબર નથી, જે ગુજરાતના બે નેતાઓ છે મોદી સાહેબ અને અમિતભાઈ, એને અહીં કાંઈ ખબરો નથી. ધારાસભ્યોનું ખરીદ વેચાણ જે થાય છે, કોર્પોરેટરોનું ખરીદ વેચાણ થાય છે, જિલ્લા પંચાયતોની સભ્યોની ખરીદી થાય છે, આ બધું ક્યાંથી થાય છે? ચૂંટણીમાં કરોડો રૂપિયા ખર્ચાય છે એ ક્યાંથી ખર્ચાય છે? એટલે ક્યારે જ્યાં લગી ટ્રિપલ એન્જિનની સરકાર તૂટશે નહીં ત્યાં લગી કોઈ સત્ય કોઈ દી બહાર આવવાનું નથી. રામભાઈ મોકરિયાએ ગુજરાત મોડેલ ખુલ્લું પાડ્યું છે. અચ્છા, ચલો ગુજરાત મોડેલ જ વાત કરી લઈએ કેમ કે આ મુદ્દો થોડો આગળ વધારીએ.
વાસુદેવભાઈ, જે ડોક્ટર હેમાંગ બસાવડા વાત કરી રહ્યા છે, શું આ જ ગુજરાત મોડેલ છે? અને બીજું કે તમામના નામનો ઉલ્લેખ આજે ગ્રાફિકલી કર્યો છે, જે સિસ્ટમમાં જવાબદાર છે અથવા જે તે વિભાગની જવાબદારી છે કોઈ એક વિસ્તારમાં, સરકારથી લઈને મ્યુનિસિપલ કમિશનરથી લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પોલીસ કમિશનર, કલેક્ટર, મામલતદાર, ટીપીઓ, ચીફ ફાયર ઓફિસર, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર, આ બધા જ રોલમાં એક સાંસદનો અંતરાત્મા આજે જાગે છે અને એમ કહે છે કે 70,000 તો મેં પણ લાંચ આપી છે, સ્વીકાર્યું વાટખત્રી રીતે. તો આ બધા જે પ્રક્રિયામાં આવે છે, જેમની જવાબદેહી છે, તે અત્યાર સુધી શું આંખો પર પટ્ટી બાંધીને સરકારમાં બધા જ આવી ગયા જેની જવાબદારી છે, એ આંખો પર પટ્ટી બાંધીને શું અંધાપોનો ઢોંગ કરી રહ્યા છે? પ્રવીણભાઈ, આપણી સમજમાં ફેર છે કે જે છે, જે કરે છે, એ એમને જે મળ્યું છે એમાં જે એમને ભોગવવાનું જે આપ્યું છે એ ભોગવી રહ્યા છે. આપણી એ ભૂલ છે કે આપણે એવું માની રહ્યા છીએ કે એમની જવાબદારી છે, જવાબદેહિતા છે. આવું ક્યારે બને? જ્યારે બંધારણીય વ્યવસ્થામાં કાયદાનું શાસન હોય. આપણી બંધારણીય વ્યવસ્થામાં કાયદાનું શાસન નથી, પાવરનું શાસન છે. ને પાવરનું શાસન છે એને કારણે જ, કારણ કે પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી, આમાં કરપ્શન થવાનું એકમાત્ર કારણ પાવર છે. એ ફાયર વાગડો છે, એને આને 70,000 રૂપિયા ના દીધા હોત રામજીએ, તો એને એને પરમિશન આપી જ ના હોત સાહેબ. અને એ પરમિશન ના આપે તો રામજી એનું કશું ઉગાડી ના શકે. આ વ્યવસ્થા, એક વસ્તુ તમે સમજી લો કે જે જવાબ, જે જગ્યા ઉપર જે માણસ બેઠો છે, એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કોઈ ડીએસપી હોય, કોઈ એનો કમિશનર હોય, આ બધાને ઇલે મોડું કરી શકે, ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ કરી શકે, અને ત્રીજું મનમાની કરી શકે, તો એનો કોઈ પ્રકારનો કોઈ ગુનો બનતો નથી. આ બંધારણીય વ્યવસ્થા છે. તમારી અરજી ઉપર એને એક્શન લેવા હોય તો ના લે, લેવા હોય તો લે, ના લેવા હોય તો ના લે. એને એક્શન નહીં લેવા માટે કોઈ સજા નથી. કલેક્ટરને ત્યાં તમારી ફાઇલ એને ની પડી છે, બીજી જેવી જ ફાઇલ આવે છે, પૈસા આપે એની કાઢે છે, તમારી ન કાઢે, એ ડિસ્ક્રિમિનેશન કરે, કલેક્ટરને કોઈ સજા નથી. કોર્ટ, ઇવન કોર્ટમાં પણ કોઈ જજે, હમણાં હાઈકોર્ટે કોઈ ડિસિઝન આપ્યું અને સુપ્રીમ કોર્ટ એને ફેરવી નાખે, તો હાઈકોર્ટના જજને કશું થાય છે? ના, નથી થતું. આને વર્ટિકલ વ્યવસ્થા કહેવાય. આ વ્યવસ્થા વાદ પ્રતિવાદ વાળી વ્યવસ્થા છે. એમાં વાદ પ્રતિવાદમાં જે વ્યક્તિ નિર્ણય લે છે, એ નિર્ણય લેવા માટે જે તે તંત્ર સ્તરનું તંત્ર જવાબદાર છે, વ્યક્તિ નથી. જજ જવાબદાર નથી કોઈ વર્ડિક આપવા માટે, કલેક્ટર કોઈ વર્ડિક આપવા માટે જવાબદાર નથી. પણ વાસુદેવભાઈ, તમે કલેક્ટર મામલતદાર ની વાત કરો છો, ફોટો તો જોયો છે કે આ લોકોમાં પાવર ક્યાંથી આવે છે આ રીતે પરમિશન નો, કોઈ વાર પણ વાકો નહીં કરી શકે. પણ ખુદ સાંસદ, સાંસદને આટલા આટલા વર્ષે, આટલા સમય પછી આ જ્ઞાન લાધે છે? ખુદ સાંસદ ભાજપના કહી રહ્યા છે, ગાંધીનગર જે આજે તપાસનો ધમધમાટના સવાલ જવાબ એસઆઈટી કરી રહી છે, ડેપ્યુટી ફાયર ઓફિસર 70,000 ની લાંચ આપી હતી, પિનકોડ એડ્રેસ સાથે આપી દીધું, આનાથી વિશેષ પુરાવો શું જોઈએ? આ મજાક ચાલી રહી છે? એ માણસ, એ જે સાંસદ છે, એ પ્રમાણમાં સીધો હશે એટલે એને કબૂલાત કરી, એટલે એને કેમ કે આ તો ગુનો જ બનતો. એ તો સ્વાભાવિક રીતે આ લોકો એવું માનતા હોય છે, અમે ચૂંટાણા એટલે મનમાની કરવાની, અમને છૂટ. એ ડીએસપી ને ફોન કરે કે આને છોડવાનો નથી, એટલે સાહેબ એ ડીએસપી સામે વાળો સાચો હોય કે ખોટો હોય એને ખાલી જ દે. અરે સાહેબ, રેડ પડે છે, ઇવન સેલ્સેક્સ ની રેડ પડે છે, ત્યાં પણ કહે છે કે અમને સૂચના છે કે તમને ગાલ દેવાના છે, તમે દંડ ભરી દો કે બધું ભરી દો તોય તમને છોડવાના નથી. આ અધિકારી કરી શકે છે, એને ગેરકાયદેસર કોઈની જો અંદર પૂરી દે તો એને કોઈ સજા થવાની નથી. સાહેબ, તમારા રાજકોટમાં જ પોલીસ કમિશનર છે, એ સેટલમેન્ટ, એ હવાલાબાજી કરતો હતો, સેટલમેન્ટ કરતો હતો, બધું બહાર આવ્યું, એની બદલી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે તમે સમજો પાવરના શાસનને, તમે સમજો, જ્યાં સુધી તમે પાવરનું શાસન નહીં સમજો, અને જે દિવસે આ દેશમાંથી પાવરનું શાસન જઈને કાયદાનું શાસન આવે, એ દિવસે કાયદાનું શાસન લાવવા બીજું કઈ નવું કરવાનું નથી. આ જે એમને જે, આમાં શું છે કે ચાર પ્રકારના પાવર હોય, બંધારણમાં સુધારો કરવાનો, બીજો છે એ નિયમો ઘડવાનો, એટલે કાયદા ઘડવાનો જે વિધાનસભા લોકસભા વાપરે છે, ત્રીજો મંત્રીમંડળ પાસે નિયમો બનાવવાનો હોય છે, ને વિનિયમ બનાવવાનો અધિકારી પાસે હોય છે. આ નિયમ અને વિનિયમ છે, વિધાનસભા પાછું આવતો ત્યાંથી બનીને ખાલી ખાલી વિનિયમ આવે,
અને એ રિન્યુ નંબરે એને ખાલી જગ્યા પૂરી અને પરમિશન આપવાની, ન આપે સમય છે તો એને 6 મહિનાની 12 મહિનાની 5 વર્ષની એનું આખું એક આઈપીસી બની જાય, એમાં એની સજા નક્કી થઈ જાય. ત્યાં સુધી જેની જવાબદારી ફિક્સ થતી હોય એને એ જવાબદારી, સાહેબ જવાબદારી ફિક્સ કરવા હવે તો એસઓપી બનાવે છે. આ મજાક ચાલી રહી છે ગુજરાતમાં, મજાક છે. એસઓપી હવે બનાવે છે, અત્યાર સુધી શું મોતના માછલા તમારા ધ્યાનમાં નહોતા, એસઓપી બની રહી છે હવે. ડોક્ટર હેમાંગ વસાવડા, એક જેને શોટ ચાલે છે વીરપુરના, આ વીરપુરના શોટમાં ફાર્મ હાઉસ આ બની રહ્યું છે, હાઈવે ટચ હાઈવેની આસપાસ એક પેટ્રોલ પંપ છે, આ બધું જેવું કહેવાઈ રહ્યું છે કે પૂર્વ ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર, આજકાલ તો ટાઉન પ્લાનિંગ થોડું સાઈડ પર થાય છે, બિલ્ડરોની ઓફિસમાં જ થાય છે એવું પણ કહેવાય છે અમદાવાદમાં, પણ આ ફાર્મ હાઉસથી લઈને પેટ્રોલ પંપથી માનીને અને એમ કહેવામાં આવે, જ્યારે ઓફ ધ રેકોર્ડ પર એક પત્રકાર સાથે કોઈ સાંસદ કહે કે ભાઈ 70-75 હજાર રૂપિયા જો પગાર હોય તો પછી આ બધી પ્રોપર્ટી આવી ક્યાંથી, તો શું આ ફાર્મ હાઉસથી માનીને પેટ્રોલ પંપથી માનીને આ દેખાતું નહીં હોય કે ત્યારે પણ અંધાપાનો ઢોંગ થાય છે? નહીં દેખાય, ચાલવા દો, ચોક્કસ દેખાણું છે, પણ પ્રજામાં જે વાત છે એ વાત એ છે કે જે 5 સ્ટાર કમલમો બન્યા, મેં જેમ કીધું એમ ધારાસભ્યોને બધાની ખરીદી કરી 1 અબજો રૂપિયા ખર્ચીને, એ આવ્યા ક્યાંથી? આવા અધિકારીઓએ જે પૈસા મોકલ્યા છે, ટાર્ગેટેડ અધિકારીઓ છે એવી એ પ્રજામાં વાત છે. આ બાબતમાં બહુ જ હું તમને એક બહુ જ ગંભીર બાબત કહું કે સાગઠિયા ક્યારેય ટીપીઓ હતા જ નહીં, એ આસિસ્ટન્ટ ટીપીઓ વર્ષો સુધી એને રાખવામાં આવ્યા, ટીપીઓની પોસ્ટ ખાલી રાખવામાં આવી, સાગઠિયાને ખાલી ચાર્જ આપવામાં આવ્યો, કારણ કે એમનું જે ક્વોલિફિકેશન હતું એ ટીપીઓ થવાનું નહોતું. સો આખા ગુજરાતમાં કોઈ પણ અધિકારી એવો નહોતો કે જે રાજકોટનો ટીપીઓ બની શકે. ટીપીઓ એટલે ચાલુ રાખવામાં આવ્યા કે ભાગ બટાઈ, મલાઈ તારવવાની, આ બધા કામ સુપેરે કરતા હતા, અને જે દિવસ એનું ક્વોલિફિકેશન થઈ ગયું, ટીપીઓ થવાનું એક્સપિરિયન્સ થઈ ગયો, એને બીજે દી પાછો એને ચાર્જ મળી જાય છે ટીપીઓનો. સાગઠિયા કેટલા વખત આસિસ્ટન્ટ ટીપીઓ થઈને ટીપીઓના ચાર્જ માર્યા, આપ આપના માધ્યમોથી તપાસ કરાવજો. હું જે કહું છું એકદમ સાચું કહું છું, અને અને એક લોકવાયકા રાજકોટમાં એવી છે કે એક પણ અધિકારીને પકડવામાં નહીં આવે, કારણ કે ટાર્ગેટેડ એમાઉન્ટ ભેગી કરીને ભ્રષ્ટાચારથી પ્રજાને ખંખેરીને દિલ્હી સુધી જાય છે. આવી એક વાત પ્રજામાં બહુ દ્રઢપણે ચાલે છે, માટે અધિકારીઓ પકડાતા નથી. ગુજરાતમાં કોઈ પણ કાંડ થાય, સીટ બને, સીટના ચેરમેન સુભાષભાઈ ત્રિવેદી છે, આ મારી ફેક્ટ કહું છું અને ફેક્ટ છે, અને કોઈ પણ સીટમાં કોઈ અધિકારી જેલમાં ગયો, મોટા અધિકારી, નાનાની તો બલી દેવાઈ ગઈ, મોટા, એવું 6 કાંડમાંથી 1 પણ કાંડમાં બન્યું નથી. પણ ડોક્ટર હેમાંગભાઈ, તો આજે જે ગાંધીનગરમાં સવાલ જવાબો થઈ રહ્યા છે, આ પ્રક્રિયાની અંતર નીકળશે શું? ખબર જ છે બધા પ્રક્રિયામાં જ્યારે ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ કે એક વિભાગથી બીજા વિભાગ પાસે પાસ થાય છે, તો આ બધા જ ની જવાબદારી હોય છે, ઇન્વોલ્વમેન્ટ હોય છે, સહી વગર તો આગળ જાય નહીં. તો આ જે પ્રક્રિયા પૂરી થઈ રહી છે, અંતે નિષ્કર્ષ શું નીકળશે આપના મતે? તમે પાછલી ઘટનાઓનો રેફરન્સ પણ સાંભળો. મારો એક પ્રશ્ન સાંભળો, મોટા ગુનામાં નાનો માણસ હોય તો પોલીસ પહેલા એને પકડી લે છે, પછી રિમાન્ડ ઉપર લે છે અને પછી સવાલ જવાબ કરે છે. આ આખી પ્રક્રિયા ઊંધી છે, આખી પ્રક્રિયા ઊંધી છે. તમને તમારી પાસે તમને ખબર જ છે કે આ 2021 થી ઝોન ચાલતું હતું ને એ વિસ્તારમાં ફાયર ઓફિસર આ હતા, કમિશનર આ હતા, કેમ એરેસ્ટ નથી કર્યા? કેમ પ્રશ્ન જવાબ કરવા બોલાવ્યા કરો છો? આની જગ્યાએ નાનો માણસ હોત તો શું થયું હોત? નાના ગુનેગારને પોલીસ ફટાકે પકડી લે છે, 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરીને 12 દિવસ 13 દિવસ 8 દિવસના રિમાન્ડ માંગે છે, અને પછી પ્રશ્નાવલીને જે કરતા હોય એ કરે છે. અધિકારીઓને કેમ પેલા પ્રશ્નાવલી, ચર્ચા, નિષ્કર્ષ, હરસંઘવી પ્રશ્નાવલી નક્કી કરે, અર્થસંઘવી કરે, અને તમારા સ્થાનિક અધિકારીઓ ઉપર તમને વિશ્વાસ નથી માટે તમે સીટ બનાવી, સીટ શેના માટે બનાવવી પડી?
જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો બન્યો ત્યાંના રેન્જ આઈજી છે, ડીઆઈજી છે, બધા છે, તો તપાસ માટે આ સીટ બનાવી પ્રશ્નાવલી હર્ષભાઈએ નક્કી કરી, પેલા એ લોકોને બોલાવીને પ્રશ્નાવલી શરૂ કરવામાં આવી, આ બધું શું છે? જ્યાં સુધી મીડિયા અને પ્રજાનો આક્રોશ શાંત ન થાય ત્યાં લગી ટાઈમ બાઇંગ કરે છે. જો એકને ખોળ અને બીજાનો ગોળ એવી રીતિ ના ચાલે, તમે જો જમીનના માલિકને જે ગેમના સંચાલકને પકડ્યો તો સાથે સાથે ટીપીઓ, ફાયર ઓફિસર, જવાબદાર પોલીસ અધિકારીને કેમ ન પકડ્યા? કમિશનની ટકાવારી જે લોકવાયકાની વાત કરી ડોક્ટર હેમાંગ બસાવડાએ, લોકવાયકાઓ તો શેરીએ શેરીએ ગણાય છે, કોર્પોરેટર થી લઈને ધારાસભ્ય થી લઈને સાંસદનો આજકાલ અંતરાત્મા જાગી જાય છે. લોકવાયકાઓ તો ગલીએ ગલીએ છે, નાકે નાકે આ બધી જ વસ્તુની ચર્ચા થાય છે, અને ગાંધીનગર કે દિલ્હી આ વસ્તુથી અજાણ હોય છે, બે વાતમાં દમ નથી. શું રોષ ઠંડો પાડવા માટે બધી પ્રક્રિયા થઈ રહી છે કે ખરેખર પાછલી જે ઘટનાઓ છે એનો સંદર્ભ હેમાંગ વસાવડાએ પણ ટાંક્યો, એનાથી કંઈક અલગની અપેક્ષા રાખે આ દેશની જનતા, ગુજરાતની જનતા? નહીં, નહીં રાખી શકે. કારણ શું, પહેલા છે ને એ કોઈ જજનું પંચ નિમતા હતા, એવું કઈ બને ને એટલે પંચ નિમી દે, એટલે પછી ટોલે ચડાવી મારતા બે ત્રણ વર્ષે પૂરી કરી નાખે. એમ આ હવે સીટનું ચાલ્યું છે, તપાસ ના નામે ચાર છ મહિના બાર મહિના કાઢી નાખો, કારણ નવી કોઈ ઘટના ઘટશે એટલે એમાં બધા ડાયવર્ટ થઈ જશે, આ ભૂલાઈ જશે. આ મૂળ જે થવાનું કારણ છે ને ભાઈ, એ સાધારણ રીતે ગુનો કરનાર વ્યક્તિ છે ને, એ કોઈ પણ વહીવટી ગુનો હોય કે ક્રાઇમ હોય કે સિવિલનો ગુનો હોય, આ બધો ગુનો એ ગુનો છે, પણ વહીવટી ગુનો એ ગુનો નથી. તમે સમજો, એટલે ધારો કે આ બધાને એમ કીધું ને હમણાં કે મકાનના જમીનના માલિકને પકડો, મોલવાળાને પકડો, બધું કર્યું એને બરાબર, ગેમ ઝોન વાળાને, પણ એને કેમ ન પકડ્યો કલેક્ટરને? એને એટલા માટે ન પકડે કે એની પાસે જે પાવર છે એ પાવર ને તમે ડિનાય નથી કરશો, એની આખી એની કેડર, એની આખી જે લેવલ છે ને બદલાઈ જાય છે, એટલે એની સાથેનું ટ્રીટમેન્ટ છે એ આવી રીતે ન થઈ શકે, એ કાનૂન જ છે. આમાં શું છે કે આ વ્યવસ્થા આપણે સમજતા નથી, ત્યાં સુધી આ વ્યવસ્થા માની લો. અને બીજું એવું છે કે દેશમાં વર્કિંગ ચીફ મિનિસ્ટર, વર્કિંગ ચીફ મિનિસ્ટર, પ્રેઝન્ટ ચીફ મિનિસ્ટર જેલમાં જાય છે. એટલે મેં એ કીધું ને કે આમાં એવું છે કે નાખવા હોય તો એમ એની પર ગુનો તો લાગ કોણ કરે? હા, તો ધારે કે સીટનો જે અધિકારી ત્રિવેદી સાહેબ છે બરાબર, કે ત્રિવેદી સાહેબ જેની ઉપર આ લગાડે ને એ તો જાય જેલમાં, પણ ત્રિવેદી સાહેબે લગાડવું ન લગાડવું ત્રિવેદી સાહેબને નક્કી કરવાનું છે, ત્યાં તમારું કઈ ચાલવાનું નથી. એટલે એ આ બધાને નામ લે જ નહીં, કોર્ટ સામે મૂકે જ નહીં, તો કોર્ટે શું કરવાની હતી? કોઈનાથી. એટલે મૂળ શું છે કે ડીલે ડિસ્ક્રિમિનેશન એન્ડ ડિસ્ક્રિમિનેશન, હું તમને પહેલેથી કહી રહ્યો છું કે આ જ્યાં સુધી એની પાસે છે અધિકારો ત્યાં સુધી ગમે તેને બચાવશે અને બચાવી શકશે. એનું કારણ છે કે એ ન મૂકે કોર્ટ સામે, અથવા તો એની ધરપકડ ન કરે, અથવા તો એને પકડે જ નહીં, અથવા તો એને એમાં ઇન્વોલ્વ જ ન કરે, એફઆઈઆરમાં એનું નામ જ ના હોય, એમાં કોઈના એફઆઈઆરમાં નામ નહીં હોય. એનું કઈ નાખવા કે ન નાખવા નક્કી કોણ કરે છે? એ નક્કી સુભાષ ત્રિવેદી. સર્ટિફિકેટ આપી દીધું કે તમે ભવિષ્યમાં આવી ઘટનાઓ બને તો 25-27-30 લોકો ભરતું થઈ જશે, આ એનું સર્ટિફિકેટ છે. અને સાંસદ એમ કહે કે મારે પણ 70,000 લાંચ આપવી પડતી હોય તો આ રાજકોટના એક સિસ્ટમ બની ગઈ છે, અને આ ખેલ બધો જ શું જનતાનો રોષ ઠંડો પાડવા માટે છે, સરકારથી લઈને કોર્પોરેટર સુધીની જે આ સિસ્ટમ છે શું માત્ર અંધાપો હોવાનું નાટક કરી રહી છે અત્યાર સુધી, જ્યાં સુધી આ ઘટના નહોતી બની. હવે ઘટના બની ગઈ છે તો બધા જ પોતપોતાની લાગણી મૂકી રહ્યા છે, કોઈ અકળાઈ રહ્યા છે, સાંસદનો પારો પણ 45 ડિગ્રીના તાપમાનમાં બહુ ઊંચો છે. હવે એ પારો ઊંચો હોય તો જનતા પણ સવાલ કરે, અમે તો હજી ઘરે સવાલ કરવા માટે આવ્યા નથી, માત્ર મીડિયા જ આવ્યું છે. સાહેબ તમે ક્યાં હતા? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર ચૂપ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચૂપ છે, સાંસદ ચૂપ છે, ધારાસભ્યો ખી 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 કરીને જતા રહે છે, કોઈ પાસે જવાબ નથી, બધું થઈ રહ્યું છે, પણ આ બધું જ શું પાછલી ઘટનાઓથી થોડું અલગ હશે, અથવા તો આ પ્રક્રિયા પાછળ
શું માત્ર ઢોંગ થઈ રહ્યો છે? સમયનો અભાવ છે વાસુદેવભાઈ, પણ તમે કહ્યું એમ કે ખરેખર આ સિસ્ટમ બદલાશે કે નહીં, કે પછી જનતા પણ સમજી ગઈ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ અગાઉ પણ થયું હતું, હવે પણ થઈ રહ્યું છે અને આગળ પણ થશે. ધન્યવાદ ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, વાસુદેવભાઈ પટેલ આ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.